મંગળમ ભગવાન વિષ્ણુ મંગળમ ગરુડધ્વજમ મંગળમ પુંડરીકાખ્યમ મંગળમ પુરુષોત્તમ માધવો માધવ વાક્યમ માધવો માધવ હરિ સ્મરંતિ સાધવ નિત્યમ સર્વકાર્યેષુ માધવ. પવિત્ર માઘ માસ, માઘ માસર અધિપતિ દેવતા હેઉછંતી શ્રીહરિ શ્રી વિષ્ણુ, જે માધવ રૂપરે માઘ માસ સારા પૂજા પાઇથાંતિ. સેથીપાઈ માઘ માસર આમર હિન્દુ સનાતન શાસ્ત્રીય ધારારે અનેક ગુરુત્વ રહીછી. માઘ સ્નાન ઠારુ આરંભ કરી માઘ વ્રત પાળન કરીબા પર્યંત સમસ્ત વિધિ રહીછી એહી માસરે. તેબે આસંતુ જાણીબા માઘ વ્રતર કથા, કિપરી ભાવરે માઘ વ્રતકુ પાળન કરીબા, માઘ સ્નાનર મહાત્મ્ય કણ રહીછી. આમર વર્ષકરે બાર માસ, બાર માસર વિભિન્ન મહત્વ રહીછી. જેપરી ભાવરે પૌષ માસરે આમે સૂર્યનારાયણકુ જળ અર્ઘ્ય પ્રદાન કરવા ઠારુ આરંભ કરી સ્વતંત્ર ભાવરે સૂર્યદેવંકર પૂજા કરીથાઉ, સેહીપરી ભાવરે માઘ માસરે શ્રીમન્નારાયણ વિષ્ણુ એ સૃષ્ટિર જે પાળનકર્તા તાંકુ સર્વકાર્યર સર્વકર્મર અધિપતિ ભાવરે માધવ રૂપરે સ્મરણ કરી પૂજા કરાયે. એવં જદી આમે માઘ માસર પવિત્રતા કથા દેખિબા, માઘ માસરે સંકટ ચતુર્થી વ્રત પડી થાય, ષટ્તીર એકાદશી પડી થાય, તા સહિત રટંતી ચતુર્દશી, રટંતી કાળી પૂજા, વસંત પંચમી સરસ્વતી પૂજા, માઘ સપ્તમીરે ચંદ્રભાગા સ્નાન, માઘ માસરે ભૌમી એકાદશી બા બડ એકાદશી પડી થાય, બરદા ચતુર્થી વ્રત પડી થાય. માઘ માસરે શ્રી જગન્નાથંકર દુઇટી બેશ, જ્યાં અતિબ આકર્ષણીય પદ્મવેશ, એવં માઘ પૂર્ણિમા દિન મહાપ્રભુંકર ગજ ઉદ્ધારણ બેશ. એપરી ભાવરે વિવિધ બેશ, વિવિધ પર્વપર્વાણી, વિવિધ ઉત્સવ માઘ માસરે પડી થાય. સેથીપાઈ માસ માનક મધ્યરે જેપરી ભાવરે કાર્તિક માસકુ સાર બોલી શાસ્ત્રરે કુહાયાઇછી, તા સહિત માઘ માસકુ મધ્ય ગોટે પવિત્રતમ માસ ભાવરે ગણના કરાયાઇ માઘ વ્રતકુ અનેક વ્યક્તિ પાળન કરંતિ. એવં માઘ વ્રત પાળન કરવા સમયરે સૌઠાર ગુરુત્વપૂર્ણ કથા હેઉચી માઘ સ્નાન, બા જાહાકુ માઘી સ્નાન બોલી કહાયાય. વિશ્વાસ કરાયાય, સમસ્ત શાસ્ત્ર પુરાણ માનંકરે મધ્ય કહાયાયછી, જેઉં વ્યક્તિ માઘ માસરે માઘ સ્નાન કરંતી સેમાને શ્રીમન્નારાયણ વિષ્ણુંકર અશેષ કૃપાર અધિકારી હોઇથાંતિ. કારણ ભગવાન શ્રી વિષ્ણુંકર પ્રીતિવર્ધન નિમિત્ત છટી કથાકુ ગુરુત્વ દિયાયાયછી. માઘ વ્રત, કાર્તિક વ્રત, એકાદશી વ્રતર પાળન, તા સહિત શ્રીમન્નારાયણ વિષ્ણુંકર દ્વાદશાક્ષરી વાસુદેવ મંત્ર, જ્યાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, તા સહિત ષોડશ ઉપચારરે પૂજા, આસન સ્વાગત પાદ્ય અર્ઘ્ય આચમન, મધુપર્ક પુનઃ આચમન, સ્નાન વસ્ત્ર ભૂષણ ગંધ પુષ્પ ધૂપ દીપ એવં નૈવેદ્ય, ષોડશ ઉપચારરે પૂજા કલે શ્રીમન્નારાયણ વિષ્ણુ અશેષ ભાવરે પ્રીત હોઇથાંતિ. તેણુ આમે મધ્ય મહાપ્રભુંકર જેતેબેળે પૂજા દેખિથાઉ શ્રીમંદિરરે, સમસ્ત પૂજા પ્રાયતઃ સકાળ ધૂપ ઠારુ આરંભ કરી મધ્યાહ્ન ધૂપ, સંધ્યા ધૂપ, ષોડશ ઉપચાર વિધિરે હિ પૂજા કરાયાય. ષોડશ ઉપચાર વિધિરે જળછેક લાગે કરાયાય. એસબુ વ્યતીત તુલસી વૃક્ષકુ પૂજા કરાયાય. જેઉં વ્યક્તિ તુલસી વૃક્ષકુ પૂજા કરંતિ સે મધ્ય શ્રીહરિંકર પ્રીતિભાજન હોઇથાંતિ. તેણુ એસબુ છટી કથા શ્રીહરિ વિષ્ણુંકર અશેષ કૃપા મળવા પાઇં મનુષ્યર માધ્યમ હોઇથાય. તેબે માઘ માસરે માઘ વ્રત જેઓમાને પાળન કરંતિ સેમાનંકર સમસ્ત પાપ તાપ ખંડિત હોઇથાય, સમસ્ત પ્રકાર મનસ્કામના પૂરણ હોઇથાય. સર્વતાપ હરણકારી એવં સર્વપાપ હરણકારી એ માઘ વ્રત. એવં માઘ વ્રતરે વિશેષ ભાવરે માઘ સ્નાન હેઉછી ગુરુત્વપૂર્ણ. સમસ્ત તીર્થસ્થળ, તીર્થ સરોવર, આમર પુરીર મહોદધિ એવં ચંદ્રભાગા કોણાર્ક, તા સહિત ગંગા ઠારુ આરંભ કરી ત્રિવેણી સંગમ પ્રયાગરાજ, ભારતવર્ષર જેતે સબુ પવિત્રતમ નદી રહીછી ગંગા જમુના, એસબુ નદી માનકરે જેઓમાને માઘ સ્નાન કરંતી સેમાને વિશેષ ભાવરે પુણ્યફળ લાભ કરંતી. કારણ માઘ સ્નાન દ્વારા શરીર મન પ્રાણ શુદ્ધિભૂત હેવા સહિત શ્રીમન્નારાયણંકર અશેષ કૃપા મળીથાય. સ્નાન દ્વારા મધ્ય શરીર આરોગ્ય લાભ કરીથાય. જેહેતુ એહા શીત ઋતુ, સેથીપાઈ માઘ સ્નાન કરી સૂર્યંકુ જળ અર્ઘ્ય પ્રદાન કરીવા દ્વારા શરીર મધ્ય સુસ્થ રહીથાય. તેબે શાસ્ત્રરે મધ્ય કુહાયાયછી ગંગા સ્નાન દ્વારા હજારે ગુણ ફળ મળીથાય, ત્રિવેણીરે સંગમ, ત્રિવેણી સંગમરે સ્નાન દ્વારા લક્ષ્મી ગુણ ફળ મળીથાય, એવં અન્યાન્ય તીર્થસ્થળ માનકરે સ્નાન કરીવા દ્વારા 5000 ગુણ અધિક ફળ મળીથાય. તેબે આજકાલી યુગરે જેઓમાને
ତୀର୍ଥସ୍ଥଳକୁ ଯାଇପାରୁନାହାନ୍ତି ସେମାନେ ମଧ୍ୟ ମାଘ ସ୍ନାନ କରିପାରିବେ। ଆସନ୍ତୁ ଜାଣିବା ସେମାନେ କିପରି ଭାବରେ ମାଘ ମାସରେ ମାଘ ବ୍ରତ ପାଳନ କରିବା ସମୟରେ ମାଘ ସ୍ନାନ କରିବେ। ଯଦି ଆପଣ ଘର ମଧ୍ୟରେ ମାଘ ବ୍ରତ ପାଳନ କରି ମାଘ ସ୍ନାନ କରିବାକୁ ଚାହୁଁଛନ୍ତି ତେବେ ସ୍ନାନ କରିବା ପୂର୍ବରୁ ତା ପୂର୍ବ ଦିନ ରାତିରେ ଘର ବାହାରେ ଛାତ ଉପରେ ବା ଖୋଲା ସ୍ଥାନରେ ଗୋଟିଏ ବାଲ୍ଟି ପାଣି ରଖନ୍ତୁ। ସେହି ପାଣି ଯେପରି ଭାବରେ ଚନ୍ଦ୍ର କିରଣ ଦ୍ୱାରା ବା ବାହାର ପରିବେଶରେ ରହିଥିବ ରାତି ସାରା ସେହି ବାଲ୍ଟିର ପାଣିକୁ ରଖିବା ପରେ ସକାଳୁ ଆସି ସେହି ବାଲ୍ଟି ପାଣିକୁ ଆଣି ସେଥିରେ ସ୍ନାନ କରନ୍ତୁ। ସେଥିରେ କିଛି ଗଙ୍ଗା ଜଳ, ଯେଉଁ ସପ୍ତ ମୃତ୍ତିକା ବା ହଳଦୀ ଏସବୁକୁ ପକାଇ ଶ୍ରୀହରି ଶ୍ରୀମ ନାରାୟଣଙ୍କର ମାଧବ ନାମକୁ ସ୍ମରଣ କରି ଆପଣ ମଧ୍ୟ ମାଘ ସ୍ନାନ କରିପାରିବେ। ଇଏ ଗୋଟିଏ ସୁବିଧା ବାଟ ଯେଉଁମାନେ ଯାଇପାରନ୍ତି ନାହିଁ ତୀର୍ଥସ୍ଥାନମାନଙ୍କୁ, କାରଣ ମାଘ ମାସ ସାରା ହିଁ ମାଘ ସ୍ନାନ କରିବାକୁ ପଡ଼େ। ତେଣୁ ସବୁଦିନ ତ ସମ୍ଭବପର ନୁହେଁ ତୀର୍ଥସ୍ଥଳକୁ ଯାଇ ସ୍ନାନ କରିବା ପାଇଁ, ତେଣୁ ଘର ମଧ୍ୟରେ ମଧ୍ୟ ଶ୍ରୀ ମାଧବଙ୍କ ନାମକୁ ସ୍ମରଣ କରି ହେ ମାଧବ ସର୍ବ ପାପ ତାପ ଦୁଃଖ ଶୋକ ସବୁକିଛି ଖଣ୍ଡିତ କର, ଆପଣଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ମୁଁ ହିଁ ମାଘ ସ୍ନାନ କରୁଛି। ତାଙ୍କର ନାମକୁ ସ୍ମରଣ କରନ୍ତୁ, ତାଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟରେ ମନ୍ତ୍ରକୁ ମଧ୍ୟ ଜାପ କରନ୍ତୁ। ଓଂ ନମଃ ଭଗବତେ ବାସୁଦେବାୟ, ଓଂ ଶ୍ରୀନିବାସାୟ ନମଃ, ଓଂ ମଧୁସୂଦନାୟ ନମଃ, ଓଂ ଶ୍ରୀ ମାଧବାୟ ନମଃ। ଏହି ମନ୍ତ୍ରକୁ ଜପ କରି ମଧ୍ୟ ମାଘ ସ୍ନାନ କରିପାରିବେ। ମାଘ ସ୍ନାନ କରିବା ଦ୍ୱାରା, ମାଘ ବ୍ରତକୁ ପାଳନ କରିବା ଦ୍ୱାରା ମଣିଷ ବିଶେଷ ପ୍ରକାର ପୁଣ୍ୟଫଳ ଲାଭ କରିଥାଏ, କାରଣ ଯେତେ ସବୁ ପର୍ବପର୍ବାଣି ପ୍ରାୟତଃ ଏହି ମାଘ ମାସରେ ପଡ଼ିଥାଏ। ଏବଂ ମାଘ ବ୍ରତର ଆରମ୍ଭ ପୌଷ ପୂର୍ଣ୍ଣିମା ପରଦିନ, ମାଘ ପୂର୍ଣ୍ଣିମା ଦିନ ଶେଷ ହୁଏ, ଯେଉଁଦିନ ମହାପ୍ରଭୁଙ୍କର ଗଜ ଉଦ୍ଧାରଣ ବେଶ ଶ୍ରୀମନ୍ଦିରରେ ଅନୁଷ୍ଠିତ ହୁଏ। ଦୀର୍ଘ ଏକ ମାସ ବ୍ୟାପୀ ମାଘ ବ୍ରତକୁ ପାଳନ କରାଯାଏ। ମାଘ ବ୍ରତର ପାଳନ କରିବା ଦ୍ୱାରା ମନୁଷ୍ୟ ବୈକୁଣ୍ଠ ଲୋକ ମଧ୍ୟ ପ୍ରାପ୍ତି ହୋଇଥାଏ ପରକୋଳରେ ବୋଲି ବିଶ୍ୱାସ କରାଯାଏ। ଇହ କାଳରେ ଶ୍ରୀହରି ବିଷ୍ଣୁଙ୍କର ଅଶେଷ କୃପା ମଧ୍ୟ ତାକୁ ମିଳିଥାଏ। ତେଣୁ ମାଘ ବ୍ରତ ପାଳନ କରନ୍ତୁ, ମାଘ ସ୍ନାନ କରନ୍ତୁ, ଏବଂ ମାଘ ସ୍ନାନ କରିବା ପରେ ପୂଜାଗୃହକୁ ଆସି ଶ୍ରୀହରି ବିଷ୍ଣୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଯେତେ ପ୍ରକାର ଦୈନନ୍ଦିନ ପୂଜା କାର୍ଯ୍ୟ ଯଦି ଶାଳଗ୍ରାମ ରଖିଛନ୍ତି ତାଙ୍କୁ ପଞ୍ଚାମୃତରେ ସ୍ନାନ କରନ୍ତୁ। ଗନ୍ଧ ପୁଷ୍ପ ଧୂପ ଦୀପ ନୈବେଦ୍ୟ ଦେଇ ପଞ୍ଚୋପଚାର ବିଧିରେ ପୂଜା କରନ୍ତୁ, ଅଖଣ୍ଡ ଦୀପକୁ ପ୍ରଜ୍ୱଳନ କରନ୍ତୁ, ଏବଂ ନିଜର ଆରାଧ୍ୟ ଦେବଦେବୀ କୁଳଦେବୀ କୁଳଦେବତା ତାଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ମଧ୍ୟ ପୂଜା କରନ୍ତୁ। ଜପ ତପ ଦାନ ଯଜ୍ଞ ଯାହା କିଛି ବି ଏହି ମାଘ ମାସରେ କରିବେ ସେସବୁ ନିଶ୍ଚିତ ଭାବରେ ପୁଣ୍ୟଫଳ ଦେବ ବୋଲି ପୁରାଣମାନଙ୍କରେ କୁହାଯାଇଛି। ଆମର ମଧ୍ୟ ହିନ୍ଦୁ ଶାସ୍ତ୍ରୀୟ ଧାରାରେ ବିଶ୍ୱାସ ରହିଛି, ମାଘ ବ୍ରତ ଦ୍ୱାରା ମନୁଷ୍ୟ ଅନେକ କିଛି ଲାଭ କରିଥାଏ, ଅନେକ ପୁଣ୍ୟଫଳ ମଧ୍ୟ ପ୍ରାପ୍ତି ହୋଇଥାଏ। ପବିତ୍ର ମାଘ ମାସ ଆଗକୁ ଆସୁଛି, ଏହି ଅବସରରେ ସମସ୍ତଙ୍କୁ ଅନେକ ଅନେକ ଅଭିନନ୍ଦନ। ଓଂ ଶ୍ରୀ ଜଗନ୍ନାଥାୟ ନମୋ ନମଃ।